પંચમહાલના ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક છે સીમડીયા આંબલી ફળિયામાં દીપડાનો આતંક એક વૃદ્ધા અને કિશોરીને ઇજા પહોંચાડી છે ઘરની ઓસરીમાં સૂતેલા લોકો પર દીપડાએ હુમલો કર્યો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા દીપડાને પકડવા વન વિભાગે બે પાંજરા પણ ગોઠવ્યા છે વર્ષોથી અહીં દીપડો વસવાટ કરી રહ્યો છે પરંતુ ઘરમાં આવી હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે સ્થાનિકોમાં પણ ફફડાટ છે વુમરાળ કરતા દીપડો ભાગી છૂટ્યો હોવાનું સ્થાનિકો જણાવે છે અને દીપડાએ એક જ દિવસમાં અન્ય બે મકાનમાં પણ ઘુસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિકો જાગી જતા દીપડો ભાગી છૂટ્યો છે વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી સ્થાનિકોની માંગ છે મારા આંબલી ફળિયામાં દીપડો આવે છે અમુને બહુ ડર લાગે છે અમારા નાના નાના બાળકો છે એમને પણ ડર લાગે છે છોકરી નીકળ્યા બેન રાત્રે દીપડો આવ્યો તો ચાર વાગે અને હુમલો કરીને આવ્યો તો એને નાની મોટી ઈજા પોકાડી છે અમે બધા રાતના જાગી ગયા બૂમા બૂમ પાડી એટલે બચાવ થઈ ગયો હતો આ છોકરીનો અહીંયા અમારે દીપડો તો વર્ષોથી રહે છે ને અમારા ઘરની આજુબાજુ બે ડુંગરીઓ છે નાની નાની એ ડુંગરીઓમાં વર્ષોથી દીપડો છે ગોગંબા તાલુકાના સીમળિયા ગામના આંબલી ફળિયામાં રહેતી એક વૃદ્ધાને એક કિશોરી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને હુમલો કરતાં જ અહીંના જે સ્થાનિકો છે તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે વન વિભાગ છે તેના દ્વારા હાલ તો અહીંયા બે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ જે દીપડો છે અહીંયા વર્ષોથી રહી વસવાટ કરી રહ્યો છે પરંતુ પ્રથમવાર આ એવી ઘટના બની છે કે રહેણાંક વિસ્તારમાં આવી અને ઘરમાં ઘૂસી અને દીપડાએ હુમલો કર્યો છે જેથી વહેલી તકે દીપડો પકડવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે જોકે વન વિભાગ પણ હાલ પ્રયત્નશીલ છે પરંતુ તેમ છતાં દીપડાનો પ્રથમ હુમલોનો ઘટના બની છે જેથી અહીંના સ્થાનિકો છે તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતરમાં પણ જવાનું મહિલાઓ ટાળી રહી હોવાનું જણાઈ રહી છે રાજેશ જોશી ન્યૂઝિન ગુજરાતી સિમરિયા પંચમહાલ આગળ નાનકડા